હલો મિત્રો, તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને. અને આજે મિત્રો આપણે આવી ગયા છીએ જે એન્જરથી આગળ ભુજની વચ્ચે, ત્યાં મિત્રો એક કેમ્પ છે, આશાપુરા માતનું મંદિર પણ છે અને ખૂબ સરસ જગ્યા છે. તો અહીંયા મિત્રો ખૂબ યાત્રાળુ પણ રોકાય છે, તો મારી સાથે આગળ વિડીયોમાં બની રહેજો. તો આગળ તમને યાત્રાળુ અહીંયા શું શું સેવા થાય છે તે પણ બતાવીશું, ને અહીંયા મિત્રો જમવાનું પણ ચાલુ હોય છે તે પણ બતાવીશું. મિત્રો તમે જોઈ શકો છો સામેની બાજુ યાત્રાળુ પણ લોકો આવી ગયા છે. તે રસ્તો જે છે તે એન્જર બાજુથી આવ્યો છે અને ઠીક સામેની બાજુમાં જે રસ્તો છે તે ભુજ જાય છે મિત્રો. અને ઠીક તેની રસ્તાની બાજુમાં જ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો કેમ્પ છે, તો ખૂબ સરસ જગ્યા છે. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આશાપુરા માતનો ફોટો છે, તો એમના તમે દર્શન મિત્રો કરી શકો છો. અને તેમજ મિત્રો અહીંયા યાત્રાળુ પણ તમે જોઈ શકો છો એમ કે વિસામો ખાઈ રહ્યા છે. તેમજ પણ મિત્રો અહીંયા એમ કે જમવાની પણ દરેક વસ્તુ ચાલુ જ હોય છે મિત્રો, સવાર સાંજ. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે સામેની બાજુ છે, જેમ કે કોઈ પણ યાત્રાળુ થાકી ગયા હોય મિત્રો તો તેમની સેવામાં પણ અહીંયા માણસો એમ કે ઉપસ્થિત છે મિત્રો. જેમ કે મિત્રો અહીંયા વ્યક્તિ એમ કે દરેક સેવા ભાવિક છે, એમ કે દરેક તમારી સેવા કરે છે. મિત્રો એમ કે જે આ કેમ્પ છે ત્યાં મિત્રો આશાપુરાનું મંદિર પણ છે ને ખૂબ સરસ જગ્યા છે. અને મિત્રો આ જે છે તે કેમ્પ છે, કેમ્પની સામેની બાજુમાં જ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે આશાપુરામાંનું મંદિર પણ છે. તો આગળ વિડીયોમાં બની રહેજો, તો આગળ તમને આશાપુરામાંના મિત્રો દર્શન કરાવીશું. તો આપણી સામેની બાજુમાં જ તમે જોઈ શકો છો આશાપુરામાંનું મંદિર છે, આશાપુરા ધામ સાપેટા તમે જોઈ શકો છો મિત્રો. ચાલો તો મારી સાથે વિડીયોમાં આગળ બની રહેજો, તો આગળ તમને આશાપુરામાંના મિત્રો દર્શન કરાવી. તો મિત્રો અહીંયા તમે જો આશાપુરા અહીંયા કેમ્પ છે, ત્યાં મંદિર પણ છે કેમ્પની સાથે સાથે. અને અહીંયા મિત્રો તમે જો આશાપુરામાં છે તો એમના તમે મિત્રો દર્શન કરી શકો છો અને હું પણ મિત્રો દર્શન કરી લઉં છું તમારા વતી અને મારા વતી, કેમ કે દરેક આપણા વિડીયો જોતા હોય તેને આશાપુરામાં એમ કે દરેક મને કામના પૂર્ણ કરે. તો અહીંયા પણ મિત્રો માતાજી છે, તો એમના તમે દર્શન કરી શકો છો. અને તેમજ જે દરેક માતાજી છે તેમના ઉપર નામ પણ લખેલા છે, તમે જોઈ શકો છો મિત્રો. અને અહીંયા છે મિત્રો રાધાકૃષ્ણ મંદિર, તો તમે એમના પણ મિત્રો દર્શન કરી શકો છો. તેમજ પણ અહીંયા મિત્રો જલારામ બાપુ છે, તો તમે એમના પણ મિત્રો દર્શન કરી શકો છો. અહીંયા પણ માતાજી છે ને તેમજ પણ ઉપર તેમના નામ લખેલા છે મહાગૌર માતાજી, કાલછત્રી માતાજી તેમજ દરેક માતાજી છે. અને તેમજ પણ મિત્રો અહીંયા અંકલેશ્વર મહાદેવ છે, તો તમે એમના પણ દર્શન કરી શકો છો મિત્રો. આશાપુરા માત છે, તો આપણે લાલભા પણ દર્શન કરી રહ્યા છે આશાપુરા માતના.
અહીંયા તમે મિત્રો જોઈ શકો એમ, જેમ કે શાદીમાં ખમણ તેમજ ચટણી છે, તેમજ અહીંયા દાળ તેમજ બટેકાનું શાક છે, તેમ દાળ છે અને ભાત છે. મિત્રો સામેની બાજુમાં છે તે રસોડું છે, તમે જોઈ શકો છો. મિત્રો કે એક દિવસની અંદર કેટલું માણસો કે જમી જાય? 1200 માણસ. હા બરાબર. કાયમીનું કે કેટલું માણસ જમી જતું? કાયમી બરાબર. હા કે જમવાનું કે ચાલુ જ હોય છે ને? ચાલુ છે, 5 વાગે ચાલુ છે. પછી જમવામાં તો આપણે આઈટમ જોઈ લીધી કે ખૂબ સરસ શીરો, પૂરી, રોટલી, દાળ ભાત, ત્રણ શાક. બરાબર. પછી એમ કે સાંજના સમયે આ જ જમવાનું હોય ને? બરાબર. હા બરાબર. હા તો એમ કે તમે આટલી સેવા આપી રહ્યા છો તો તમારો ખૂબ ખૂબ એમ કે ધન્યવાદ. પબ્લિક એટલું એમ કે એક દિવસની અંદર હજારોની સંખ્યામાં પબ્લિક જમી જતું હોય છે ને અત્યારે તમે જોઈ શકો છો એમ કે પબ્લિક જમીને હવે હાલવાની તૈયારીમાં એમ કે દર્શન કરવાની તૈયારીમાં છે. તો ચાલો તો આગળ વિડીયોમાં બની આવ્યો. તો એમ કે આપણે આશાપુરાના રૂટમાં છીએ તો એમ કે આપણા વિડીયો આવી રીતના મિત્રો આવતા જ રહેશે. તો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ મિત્રો જરૂરથી કરી લીધો. એમ કે આશાપુરાના રૂટ ઉપર આપણે છીએ એટલે એમ કે આપણા વિડીયો દરેક એમ કે આવી રીતના આવતા જ રહેશે મિત્રો.